नमस्कार बाळ मित्रो, तमे सौ घरे मजामां हशो ने। घणा समयथी आपणे शाळाએ મળવાનું થયું નથી, એટલે અભ્યાસ પણ થયો નથી, તો થોડો ઘણો અભ્યાસ તો કરવો જોઈશે ને। ચાલો તો આપણે ગુજરાતીની પહેલી વાર્તા નાવડી ચાલી ધોરણ 4 સમજીએ અને સાંભળીએ। એકવાર ડેટકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા। ફરતા ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા। સરોવરનું પાણી જોતા જ ડેટકો ખુશખુશ થઈ ગયો। ચાલો તરીએ કહીને ડેટકો પાણીમાં કૂદી પડ્યો। તરવાની તો બહુ મજા પડે છે। એવું કહી સૌને તરવા માટે બોલાવવા લાગ્યો। પણ અમને તો તરતા નથી આવડતું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું। આ સાંભળી દેડકો જોર જોરથી હસવા લાગ્યો। લો ભાઈ, આમને તો તરતા જ નથી આવડતું, પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું। પણ તેઓ નિરાશ થયા નહીં, એમણે વિચાર્યું કે તરતા નથી આવડતું, તો શું થયું, આપણે એક નાવડી બનાવીશું અને સરોવરની મજા લઈશું। પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું આવ્યું। ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યો। કીડી એક નાનકડી
लाकड़ी लईने आवी। भमरो एक लांबी दोरी लई आव्यो। आम नावडी बनाववानो बधोज सामान आवी गयो। હવે નાવડી બનાવવાનો બધો જ સામાન આવી ગયો હતો એટલે તેઓ બધા કામમાં લાગી ગયા। ઉંદરે દાંત વડે કાચલીમાં કાણું પાડી ને लाकड़ी ने काचली मा नाखी दीधी। कीड़ी लाकड़ी पर चढ़ी ने दोरी बांधी दीधी। पीलूए पान आप्यू। भमराए उंदर ने मदद करी। नावडी ने पानी सुधी लावी ने सौ एमा बेसी गया। पछी तो તેમની નાવડી ચાલી નીકળી સૌને નૌકા વિહાર કરવાની મજા આવવા લાગી। ડેટકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું, તે તો દંગ જ રહી ગયો। પીલું ઉંદર કીડી અને ભમરો મોજ થી નૌકા વિહાર કરી રહ્યા હતા। દેટકાને થયું કે તે તો નાવડી સુધી પહોંચી શકવાનો નથી। તેને થયું કે સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા જ
મળે. અહીં આપણી વાર્તા પૂર્ણ થાય છે અને તમારે આ વાર્તા પાઠ્યપુસ્તકમાં વિડિયો સ્ટોપ કરીને લખી લેવાની રહેશે. શબ્દ સમજૂતી આપેલી છે પાઠના આધારે. પહેલો શબ્દ છે પીલું. પીલું એટલે મરઘીનું બચ્ચું. સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તો કે કીડી અને ભમરા સાથે પીલું, ઉંદર અને ડેટકો ફરવા નીકળ્યા હતા. પાણીમાં કોણ કૂદી પડ્યું? પાણીમાં ડેટકો કૂદી પડ્યો. તરતા કોને કોને આવડતું નહોતું? આનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે. પીલું ઝડપથી શું લઈ આવ્યું? આ આપણે વાર્તામાં આવી જ ગયું છે, તે પણ તમારે જાતે જ લખવાનું રહેશે. નાવડી બનાવવા કોણ કોણ શું લઈ આવ્યું એ આપણે પેજ નંબર 1 ઉપર નીચે ચિત્રમાં આપેલું જ છે, તે તમારે જોઈને લખી રાખવાનું રહેશે. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. ડેટકો. ડેટકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે. ચકલી. ચકલી ડાળીઓ પર ચી ચી કરે છે. ઉંદર. ઉંદર દરમાં ચું ચું કરે છે. કબૂતર. કબૂતર માળામાં ઘૂ ઘૂ કરે છે. ભમરો. ભમરો ફૂલ પર ગુંજન કરે છે. કાગડો. કાગડો લીમડાની ડાળીઓ પર કા કા કરે છે. કોયલ. કોયલ શું કરે એ તમારે લખવાનું રહેશે. કોયલ, બિલાડી, મોર આ ત્રણ શું કરે છે એ તમારે આ ઉદાહરણ મુજબ જાતે બનાવીને લખવાનું રહેશે. પ્રશ્ન 3, તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો. તો કે હું અત્યારે મારા ઘરે બેઠી છું, તો મારા ઘરની બારીમાંથી શું દેખાય છે તે કહી શકું. તમારે પણ તમારા ઘરની આજુબાજુ બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન 4-5 વાક્યમાં લખવાનું છે. પ્રશ્ન 4, નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આ ચિત્રમાં વૃક્ષોના મહત્વ વિશેનું ચિત્ર હશે એવું કહી શકાય. અહીં છોકરી ચિત્રમાં વૃક્ષને એટલે કે છોડને માટી નાખે છે એવું દેખાઈ રહ્યું છે. છોકરો વૃક્ષને પાણી પાય છે. આ ચિત્રમાં ઘણા બધા નાના મોટા છોડ પણ છે અને વૃક્ષો પણ છે. તેના આધારે તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, ચિત્ર શાનું છે તે તમારે ચિત્રમાંથી જોઈને આપવાનો રહેશે જવાબ. બીજો પ્રશ્ન, છોડ કોણ કોણ રોપે છે. ત્રીજો પ્રશ્ન, છોકરો શું કરે છે. ચોથો પ્રશ્ન, તમને કેટલા વૃક્ષો દેખાય છે. પાંચમો પ્રશ્ન, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે. છઠ્ઠો પ્રશ્ન, વૃક્ષ વિશે બીજા 2 સૂત્ર લખો. આપણે ઘણા બધા સૂત્રો સાંભળ્યા જ હશે તો વૃક્ષો વિશેના, તો આપણે કોઈ પણ 2 સૂત્ર વૃક્ષ વિશેના લખી નાખવાના રહેશે. અને શાળાએ ખુલતા તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે હું આ સૂત્રો લખેલા જોઈશ. પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણે રાફડો, બોર્ડ, દર, માળો, વાડો અને ઘર શબ્દ આપેલા જ છે. પહેલી ખાલી જગ્યા છે ઉંદરનું રહેઠાણ. તો ઉંદરના રહેઠાણને શું કહેવાય? તો કે ઉંદરના રહેઠાણને કહેવાય દર. બીજું છે વાઘ વરુનું રહેઠાણ, બીજી ખાલી જગ્યા. વાઘ વરુના રહેઠાણને કહેવાય બોડ. ત્રીજી ખાલી જગ્યા, પંખી ઝાડ પર રહેવા બાંધે છે.
तो पंखी झाड पर रहेवा शू बांधे से बधाज ने खबर हशे शू बांधे माळो। त्रीजू से चौथू से बकरी घेटा ने ज्यां पूरवामां आवे छे तेने शू कहेवाय वाड़ो। માણસનું રહેઠાણ તમારે જાતે કોષ્ટકમાંથી જોઈને લખી નાખવાનું અને સાપનું રહેઠાણ પણ તમારે જાતે કોષ્ટકમાંથી જોઈને લખી નાખવાનું। પ્રશ્ન સ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માસ, ફળ આ શબ્દો આપણને કૌંસમાં આપેલા છે, તેના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ બધાને શું કહેવાય? તો કે માસ। બીજી ખાલી જગ્યા સફરજન, દાડમ, કેરી, તો આ બધાને શું કહેવાય? ફળ। ત્રીજી ખાલી જગ્યા રાતો, પીળો, લાલ આ બધાને શું કહેવાય? રંગ। ચોથી ખાલી જગ્યા શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધાને શું કહેવાય? ઋતુ। પાંચમી ખાલી જગ્યા કાકા, ફુવા, માછી આ બધાને શું કહેવાય? સંબંધ। છઠ્ઠી ખાલી જગ્યા દૂધી, કારેલા, ભીંડા આ બધાને શાકભાજી કહેવાય। સાતમું મોર, પોપટ, કાબર શું આવશે? પંખી। પ્રશ્ન સાત સૂચના મુજબ કરો। ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની પાંચ વસ્તુના નામ લખો। દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખો। ક અક્ષરથી શરૂ થતી હોય અને આપણા ઘરમાં હોય તેવી પાંચ વસ્તુના નામ લખવાના છે। તો કે ક અક્ષરથી શરૂ થતી કઈ વસ્તુ તમારા ઘરમાં છે તે તમારે લખવાની છે। ઉદાહરણ તરીકે મારા ઘરમાં કાતર છે, તો કાતર, કાતરનો પહેલો શબ્દ ક આવે છે કે નહીં? તો એવી જ રીતે તમારા ઘરમાં ક અક્ષરથી શરૂ થતી પાંચ વસ્તુના નામ લખવાના છે અને દરેકનો એક એક ઉપયોગ લખવાનો છે। મેં કાતર તમને ઉદાહરણ આપ્યું, તો કાતરનો ઉપયોગ શામાં થાય છે? કાતરનો ઉપયોગ કાપવા માટે થાય છે। આવી રીતે તમારે પાંચ વસ્તુના નામ લખવાના છે। આપણે અહીં આપણી વાર્તાનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને કોરોના મહામારીના કારણે આપણે સૌ શાળાએ મળી શકતા નથી, એટલે ઘરે બેસીને તમને થોડો અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમે પણ થોડો ઘણો અભ્યાસ કરતા રહેજો।